નિર્માણ ન્યૂઝ વિશેષ રજૂઆત સાથે હું છું જાગૃતિ ક્યારેક કુટુંબ પરિવારમાં કોઈક એક નાની વસ્તુને લઈને કોઈક એવી બાબતને લઈને જ્યારે કુટુંબના તમામ સભ્યો સતત મૂંઝવણમાં મુકાતા હોય છે એ સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવવો એ મૂંઝવણમાં હંમેશા કુટુંબના પરિવારજનો ચિંતિત રહેતા હોય છે એન કેન પ્રકારે ભલે પોતાના રોજિંદા કાર્યો કરતા હશે ભલે પ્રસંગ કરતા હશે પરંતુ આ તમામ સંજોગોમાં તેમના મગજમાં ક્યાંક ને ક્યાંક છૂપી રીતે આ ઘમાસાન ચાલતું હશે કે જે સમસ્યાથી મારા પરિવારના લોકો અને મારો પરિવાર આટલો મૂંઝાયો છે આટલો ચિંતાતુર બન્યો છે તો આ ચિંતા આ મૂંઝવણને મારે સમેટવી કેવી રીતે સમગ્ર માહિતીને લઈને મારે ફરીથી મારા પરિવારને એક સુખમય કેવી રીતે બનાવવું શાંતિ કેવી રીતે સ્થાપવી અને કોંગ્રેસનું પણ કંઈક આવું છે કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી બાપુ આવે છે બાપુ જાય છે કોંગ્રેસ આવે છે કોંગ્રેસ જાય છે બાપુની નારાજગી રિસામના મણામણા આ બધા જે અટકળો ચાલતી હતી હવે એકવીસમી જુલાઈના રોજ બાપુના જન્મદિવસના દિવસે જ આ તમામ અટકળોનો આજે અંત આવ્યો છે સમસંવેદના સંમેલન યોજ્યું બાપુએ અને આ સંમેલનમાં તેઓએ જનતા જોગ સંબોધન આપવાનું પણ ક્યાંક ને ક્યાંક વચન આપ્યું હતું પરંતુ આ જનતા જોગ સંદેશને લઈને હાઈ કમાન્ડ કહેવાય ને કે હરકતમાં આવી ગયું કે આ સંજોગ અને આ સંદેશ શું હોઈ શકે છે બાપુએ જે સંદેશ આપવાનો હતો તે સંદેશ તેમના મગજમાં તેઓએ ક્યારનું નક્કી કરી નાખ્યો હતો પરંતુ આજે તેઓએ સત્તાવાર જાહેરાત કરી અને આજે તેઓએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે ત્યારે કોંગ્રેસ હંમેશની જેમ એક જ રાઉન્ડ આલાપી રહી છે સબ જેમાં બાપુએ આજના પોતાના જન્મદિવસ અંગે જનતાજોગ સંદેશ આપવાની વાત કરી હતી સૌથી પહેલા તો તેઓએ પોતાના જન્મદિવસ નિમિત્તે ભગવાન શંકરના આશીર્વાદ લીધા એટલે કહી શકાય કે શ્રાવણ માસની શરૂઆત થાય તે પહેલા જ આ જે શંકર એટલે કે શંકરસિંહ વાઘેલાનું જે સંકટ હતું તે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાંથી દૂર થયું છે અને શંકરસિંહ વાઘેલા કોંગ્રેસના જે કદાવર નેતા મનાતા હતા વિપક્ષી નેતા મનાતા હતા તેઓએ પોતાના પદ પરથી આજે રાજીનામું આપી દીધું છે આજે તેઓએ કોંગ્રેસની કેટલીક પોલ પણ ખોલી છે કોંગ્રેસ હોમવર્કમાં નબળું છે કોંગ્રેસને કોંગ્રેસના લોકો જ તોડી રહ્યા છે કોંગ્રેસની અંદર ક્યાંક ને ક્યાંક બે ભાગ પડી ગયા છે અને કોંગ્રેસના જ કેટલાક કાર્યકર્તાઓ કેટલાક ધારાસભ્યો છે કે જે કોંગ્રેસને બેઠી થવા દેતા નથી ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનાથી બાપુ હાઈ કમાન્ડથી નારાજ હતા બાપુ પોતાની માંગ પર અણીંગો જમાવીને બેઠા હતા અને એક નાનું બાળક જિદ્દ કરે તેમ પોતાની માંગને

اس پارٹی اور میں اپنے آپ کاگریس کو میری اور مکت کرتا ہوں اور کی نے سے جے پی میں کوئی پارٹی کی نئی کنٹری نیا ایسا ایسا جھنڈا اپنے گلے میں نہیں لگانا ہے آپ کیا کریں گے ہم نار گوئل کو جوائن کر لیجیے ہم نار گوئل کو جوائن کوئی

સંબોધતા બાપુએ કોંગ્રેસ માંથી રાજીનામું આપ્યું છે વિધાનસભાના વિપક્ષના નેતા પદેથી તેઓએ રાજીનામું આપ્યું છે અને તેઓએ જણાવ્યું છે કે હું કોંગ્રેસ મુક્ત કરું છું મારા જેટલા પણ સમર્થકો છે તેઓને પણ હું મુક્ત કરું છું એટલે કે બાપુની આ જે ગઢમથલ ચાલતી હતી કોંગ્રેસ બાપુની જે ગઢમથલમાં અટવાયેલો હતો વિધાનસભા ઇલેક્શન પહેલાં કોંગ્રેસને એક જોરદાર ઝટકો મળ્યો તેમ કહી શકાય આપણે કારણ કે કોંગ્રેસ વિધાનસભા ઇલેક્શનમાં જીત મેળવવા માટે વલખા મારતી હતી પરંતુ હવે રાજ્યસભામાં શું આ મોટો સવાલ બાપુએ આજના આ સંબોધનમાં કર્યો હતો કે રાજ્યસભામાં હવે કોંગ્રેસ બેઠી કેવી રીતે થઈ શકે છે કોંગ્રેસને હોમવર્કની જરૂર છે અને કોંગ્રેસને તેના જ કેટલાક નેતાઓ છે તેને ઉભી થવા દેવા માંગતા નથી એટલે બાપુએ જે બગાવત કરી છે કોંગ્રેસ સાથેની તેમને જે છેડો ફાડ્યો છે તેને શું આપણે બાપુની બગાવત કહી શકીએ ખરા અને આ જ વિશે ચર્ચા કા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત થયા છે એનસીપી પ્રવક્તા મનહરભાઈ પટેલ ભાજપ નેતા ડૉક્ટર અનિલ પટેલ અને વરિષ્ઠ સંવાદદાતા અભિજીત ભટ્ટ આપ ત્રણેય અતિથિનું હું સ્ટુડિયોમાં સ્વાગત કરું છું સૌથી પહેલા અનિલભાઈ તમને સવાલ પૂછવા માંગીશ કે બાપુ સમ સમસંવેદના સંમેલન કે જેમાં તેઓએ પોતાના જન્મદિવસ નિમિત્તે જનતા જોગ સંદેશ આપતા કોંગ્રેસમાંથી પોતાની જાતને મુક્ત કરી અને પોતાના જે સમર્થક હતા પોતાના જે ધારાસભ્ય હતા તેમને પણ મુક્ત કર્યા છે સાથ તેઓએ એક સંદેશ કોંગ્રેસ માટે ખૂબ જ મહત્ત્વનો આપ્યો છે કે કોંગ્રેસે હોમવર્ક કરવાની જરૂર છે બાપુની આટલા વખતની જે ગળમથલ ચાલતી હતી આખરે તેનો આજે અંત આવ્યો છે કોંગ્રેસ માટે કેવા પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે એ આપણે આગળ વાત કરીશું પરંતુ બાપુની આ જે બગાવત ને છે એ ભાજપ કઈ રીતે જોઈ રહ્યું છે શું ભાજપને કોઈ લાભ થવાનો છે ખરા ભાજપ બાપુના રાજીનામાનો કોઈ જશ ખાટશે ખરા સૌપ્રથમ તો કોંગ્રેસ એટલે બાપુનું આ સમ સંવેદના સંમેલન જે છે મને એવું લાગે છે કે આ બાપુનું સ્વવેદના સંમેલન છે એટલે સંવેદનાના બદલે પોતાની વેદના વ્યક્ત કરી હોય એવું લાગે છે જી બીજું આપણે આપે કહ્યું કે આ જનતા જો સંદેશો આપ્યો મને લાગે છે કે હવે જનતામાં માટેનો કોઈ સંદેશો નથી પણ બાપુના વ્યક્તિગત સમર્થક જે છે એ એ વ્યક્તિગત સમર્થકો માટેનો સંદેશો છે અને બીજી તરફ મૃતપાસ થયેલી કોંગ્રેસને એક સંદેશો છે જી કોંગ્રેસ એ જે એડવાન્સ પ્લાનિંગ કરવું જોઈએ એવું કોંગ્રેસ નથી કરતી એવું બાપુ છેલ્લા છ સાત મહિનાથી બોલી રહ્યા છે એમાં એડવાન્સ પ્લાનિંગમાં બાપુની માગણી પોતાની જાતને મુખ્યમંત્રીના કેન્ડિડેટ કોંગ્રેસ ડિક્લેર કરે એક એ હતી બીજી કોંગ્રેસના પ્રમુખ ગુજરાતમાંથી બદલવા એ હતી અને ત્રીજી રાજ્યસભામાં એ જે ઈચ્છે એવા કેન્ડિડેટને આપવી ચોથી જુદી જુદી વિધાનસભા સીટો પર એમના સમર્થકોને ટિકિટ આપી આવી ચાર વાત મીડિયામાં ચાલતી હતી એક પણ વાત કોંગ્રેસે સ્વીકારી નહીં ભરતસિંહભાઈ રાહુલ ગાંધીને મેનેજ કરી આવ્યા અહમદભાઈ તો બાપુની સામે જ છે એટલે જે રીતનું એમની લાગણીને માગણી હતી એવી કોઈ વાત દિલ્હીના નેતૃત્વએ સ્વીકારી નહીં વારંવાર ગયા છતાં પણ મળવાનો ટાઈમ ના આપ્યો એટલે કોઈ પણ વ્યક્તિના આટલા સિનિયર કદાવર નેતા હોય એમના આત્મસન્માનને જ્યારે ઠેસ પહોંચે ત્યારે એ સ્વાભાવિક છે કે આ પ્રકારની પ્રતિક્રિયા આપીને રાજીનામું આપવું એ પ્રકારના નિર્ણયો લેતા હોય છે અને બાપુએ જ કીધું કે મને ચોવીસ કલાક પહેલા જ કાઢ્યો મને લાગે છે કે નરેન્દ્રભાઈ અને અમિતભાઈના નેતૃત્વમાં જે રીતે આખા દેશમાં કોંગ્રેસ મુક્ત ભારતનું અભિયાન જે ચલાવવાનું ઉપાડ્યું છે ભારતીય જનતા પાર્ટીના અમે સૌ કાર્યકર્તાઓએ આ અભિયાનમાં કદાચ કોંગ્રેસ પણ જોડે જોડાયું હોય એવું લાગે છે ગુજરાત ની કારણ કે એમણે કોંગ્રેસ મુક્ત બાપુ કરીને અથવા તો બાપુ મુક્ત કોંગ્રેસ કરીને જે રીતે બાપુ નું સ્ટેટમેન્ટ તમે જાગૃતિ જુઓ કે આજે હું બંધન મુક્ત થયો છું અને એમને સતત એમના આ બે દાયકાના ટેન્યુરમાં કોંગ્રેસમાં જબરજસ્ત બંધન લાગતું હશે એવું એમની વાત પરથી લાગે છે અને એમણે એમ પણ કીધું

કોંગ્રેસ આવે છે કોંગ્રેસ આવે છે બાપુ આવે છે બાપુ જાય છે જે વાત ચાલતી હતી કે સત્તર માં કોંગ્રેસ આવે છે મને લાગે છે હવે ખાલી સત્તર માં જ સત્તર સીટ માં જ કોંગ્રેસ આવે છે અમારું એકસો પચાસ નું જે લક્ષ્યાંક હતું

જે રીતે બાપુએ રાજીનામું આપી દીધું છે અને આજે પોતાના સમર્થકોને પણ મુક્ત કર્યા છે કોંગ્રેસ સામે કેટલાક ચાબખા પણ માર્યા છે પરંતુ આ તમામ વસ્તુને લઈને શું એનસીપીને કોઈ ફાયદો થવાનો છે ખરા એક વસ્તુ છે કે આજની ઘટના કે એ આજની નથી આ બહુ લાંબા ગાળાનો બાપુએ એના બે વાક્યો બહુ વ્યવસ્થિત રીતે એને જનતાની સામે મૂક્યા પબ્લિકની સામે મૂક્યા એક છે એ ગુજરાતની અંદર કોંગ્રેસ એ કોંગ્રેસને સોપારી આપે છે આ એક વાક્ય હતું અને બીજું વાક્ય હતું કે સક્ષમ આગેવાન એ કોણ છે એ નક્કી કરવામાં એટલે લડવું નથી લડાયક નથી તો લડવા વાળાને આગળ નથી કરતી કોંગ્રેસ આ બે વાક્યો ઉપર અને ત્રીજી વાત એ કે ગુજરાતની અંદર શંકરસિંહજી વાઘેલાની રાજનીતિ એ ગુજરાત માટે નવી નથી એ આજની પીડા છે એ કોંગ્રેસની હતી એમને બે પીડા વાત કરી મને ભાજપમાં પણ આ જ પીડાથી હું બહાર આવ્યો છું અને સેમ પીડા મને આજે કોંગ્રેસની થઈ છે હું રામ શંકરસિંહ વાઘેલાને કોઈ પક્ષની રીતે નથી જોતો પણ એક કદાવર ગુજરાતના એક આગેવાન તરીકે હું જોઉં છું કે રાજકીય આગેવાનોમાં અવડું કદાવર કદ એ આવી રીતે નિષ્ફળ કોઈ રાજકીય પક્ષો કરે પાર્ટીની અને કોંગ્રેસની બે વચ્ચે જે સંવેદન હું માનું ત્યાં સુધી સંવેદનશીલતા જે રાજકીય પક્ષોમાં જે આગેવાનોમાં જે ઘટતી જાય છે એ બાબતે એનસીપી એક નવો પક્ષ એ રીતે છે કે અમારા બે ધારાસભ્યો છે ગુજરાતમાં બે માંથી રાજકીય રીતે અમે જનતા વચ્ચે જવા માટે સ્વાભાવિક વસ્તુ અમે આ બે ની જે જગ્યા જે છે એ બે ની બાવીસ થાય એવા પ્રયત્નોમાં અમને કઈ ને કઈ જગ્યાએ આ નેતૃત્વ અંદર અમને ફાયદો થાય એવી વાત અમે જનતા વચ્ચે ફાયદો ફાયદો એ રીતે એમાં નથી જોતા ફાયદો એ રીતે જોઈશ કે રાજકીય રીતે જે જગ્યા પડી છે ગુજરાતની અંદર જે સ્પેસ પડ્યું છે કે જે જનતાની સંવેદના પારખવા માટે જે બંને પક્ષો જે નિષ્ફળ જાય તો સ્વાભાવિક વસ્તુ ત્રીજો વિકલ્પ કોઈ પણ પબ્લિક ને જનતા

બાપુ નારાજગી થયા બાપુએ ક્યાંક ને ક્યાંક પોતાની જાતને સમેટવાની કોશિશ પણ કરી એ કોશિશ એટલા માટે હતી ક્યાંક ને ક્યાંક બાપુની આશા હતી કે આજે નહીં તો આવતીકાલે હાઈકમાન્ડ કદાચ મારી માંગને સ્વીકારે ચારમાંથી એટલીસ્ટ એક માંગ સ્વીકારે એવું ક્યાંક ક્યાંક આશા હતી એટલે પોતાના નિવેદનને પણ તેઓ ફેરવી તોડતા હતા અને જ્યારે બાપુ આવે છે જાય છે નારાજગી આ તે કે પછી ટ્વિટર ડિલીટ કરવા નરેન્દ્ર મોદીના અગેન્સ્ટમાં જેટલા પણ ટ્વિટર કર્યા હતા બધા ટ્વિટર ડિલીટ કરવા અનફોલો કરવા આ બધી વસ્તુને તેઓએ એક પોઝિટિવ વેમાં મીડિયા સમક્ષ મૂક્યું હતું મીડિયાની સામે આક્ષેપ એવો પણ કર્યો હતો કે ભાજપ તો કોંગ્રેસને તોડવાનું કામ કરે જ છે ભાજપ આ બધી અફવા ફેલાવી રહી છે પરંતુ તેને ચગાવવાનું કામ કરે છે મીડિયા

એ વખતે પણ બાપુની મહેચ્છા અધૂરી રહી ગઈ હતી એ મહેચ્છા પૂરી થાય એના માટે હવા ત્યાં મારતા જ હતા પણ છેલ્લા કેટલાય વખતથી બાપુને અને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મળ્યા પણ તેમ છતાંય કોઈ નિષ્કર્ષ ના આવ્યો એમનો વાંધો મૂળ વાંધો ભરતસિંહ સોલંકી અને અહેમદ પટેલ સામે છે એમનું એક જ માગણી છે કે ભરતસિંહ સોલંકીને હટાવે તો અહીંયા આગળ સારામાં સારું રિઝલ્ટ મળી શકે એમ હતું કોંગ્રેસ પરંતુ સોનિયા ગાંધી કે મોવડી મંડળે કોઈ જાતના પગલા ન લીધા અને અહેમદ પટેલે પણ અહેમદ પટેલે નારાજ થયા હતા અને બાપુની નારાજગી છેલ્લા કેટલા વખત મીડિયામાં પણ આવતી હતી અને મીડિયા જે રીતે કહેતું હતું તો બાપુ જે બોલતા હતા એ જ મીડિયા બતાવતું હતું એમાં ક્યાંય વધારે પડતું અતિશય વ્યક્તિ તો દેખાતી જ નહોતી ક્યાં પણ તેમ છતાં બાપુ એમ જ કહેતા હતા કે મીડિયા ચગાવીને બોલે છે પણ બાપુના સ્ટેટમેન્ટ આપણે ભૂતકાળના પણ જોઈએ કે આજનો પણ જોઈએ તેમાં ક્યાં મીડિયા અતિશયોક્તિ કરી નથી બાપુ જે બોલે છે એ જ વસ્તુ બતાવી બતાવે છે મીડિયા અને આમાં એમનો જે આક્ષેપ હતો કે મીડિયા વધારે ચડાઈને બોલે છે એ વસ્તુ સદંતર ખોટી છે પણ આ એક તબક્કે બાપુની વાતને જો સ્વીકારી હોત કોંગ્રેસ મોડી મંડળે તો આજે કંઈક ને કંઈક રસ્તો નીકળી શક્યો હોત પણ હવે કોંગ્રેસમાંથી જ્યારે રાજીનામું આપી દીધું છે એમણે ત્યારે ભાજપને ફાયદો થાય કારણ કે ત્રીજા મોરચાનું તો અહીંયા ગુજરાતમાં ક્યારે અસ્તિત્વ થયું નથી કે થવાનું પણ નથી કારણ કે ત્રીજો મોરચો પસંદ કરતું જ નથી ગુજરાતની જનતા સામાન્ય રીતે એટલે એવું કહી શકીએ કે ગુજરાતમાં હવે ભાજપનું પલડું ભારે થઈ ગયું છે બાપુએ શા માટે કોંગ્રેસનો છેડો ફાડ્યો તેનું પણ આપણે કેકને ક્યાંક આપણે અંદેશો લગાવી શકીએ છીએ કે બાપુની જે ડિમાન્ડ્સ હતી એ ડિમાન્ડને કમાન્ડે ક્યારેય સંતોષી નથી હવે આવતીકાલે જ્યારે રાહુલ ગાંધીએ ન્યૂ દિલ્હીમાં બેઠક બોલાવી છે આગામી રણનીતિને લઈને બેઠક બોલાવી છે અનિલભાઈ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે કે કોંગ્રેસ આવી રીતે અનેક વખત પચડાટ ખાઈને ઉભી થયેલી બેઠક પાર્ટી છે અને બાપુનું જે એક નિવેદન હતું કે કોંગ્રેસમાંથી મેં રાજીનામું આપી દીધું છે હવે મારે જોવું છે કે રાજ્યસભામાં કોંગ્રેસના શું હાલ થાય છે કારણ કે કોંગ્રેસને જીતવા માટે છેતાલીસ મતની જરૂર છે અને બાપુના જો બાપુએ રાજીનામું આપ્યું એટલે સાથે સાથે તેમના સમર્થકો પણ રાજીનામું આપશે તો તેઓ પણ કોંગ્રેસ છોડવાના છે એ વાત નિશ્ચિત બનાવી રહી છે એટલે શક્તિસિંહ વાઘેલાએ કીધું છે કે રાજ્યસભામાં ભાજપ જીતીને બતાવે એટલે કે પેલું કહેવાય ને કે ભાઈ તમારા ઘરમાં અત્યારે આગ લાગે છે તમે બીજાના ઘરમાં પાણી ફેંકવા જાવ છો અને પેલા તમે તમારા ઘરની આગ તો બુજાવો આવું છે બાપુએ રાજીનામું આપ્યું છે બાપુના તમામ આક્ષેપોને ફગાવતા શંકર શક્તિસિંહ ગોહિલે ભાજપ ઉપર એક આક્ષેપ કર્યો છે કે વિધાનસભા રાજ્યસભામાં તમે જીતીને બતાવો નહીં આપણે શક્તિસિંહ ગોહિલનું જો સ્ટેટમેન્ટ ગઈકાલનું પણ જોઈએ જી અને આજનું પણ જોઈએ તો એના ઘણા ગુઢાર્થ છે ગઈકાલે એવું બોલ્યા હતા ગઈકાલે કે પરમ દિવસે કે બાપુ એકવીસમીના ના જન્મ દિવસે તમને શુભેચ્છા છે પરંતુ બાપુને કહીએ કે કોંગ્રેસને કકડાટ ના આપે જન્મ દિવસે રિટર્ન ગિફ્ટ આપે રિટર્ન ગીફ્ટમાં એટલે તમે સમજો કે કોંગ્રેસને કકડાટ ના આપે એ બે દિવસ પહેલા એ બોલ્યા હતા અને એ જે બોલ્યા તા એની અંદર ગુઢાર્થ થયો છે કે ત્યારે પણ કોંગ્રેસે નક્કી કરી નાખ્યું કે બાપુને કાઢવાના છે જી હવે મૂળ વિષય એ છે કે આજે જ્યારે બાપુ આયા ત્યારે બાહુબલીનું એક ગીત ચાલતું હતું મેં હમણાં ન્યૂઝમાં જોયું બાપુની જ્યારે એન્ટ્રી થઈ એટલે કોંગ્રેસનો આ જે રાજનીતિક ડ્રામા જે ઘણા સમયથી ચાલતો હતો એનું સસ્પેન્સમાં કે બાહુ બાહુબલીને કટપ્પા કટપ્પાને બાહુબલી કો ક્યુ મારા એ રીતે બાપુને કોંગ્રેસે છો

ભરતસિંહ સોલંકી શક્તિ સિદ્ધિ માટે સિદ્ધાર્થભાઈ ત્યારથી કોઈ પણ પ્રમુખ હોય કોઈની બી સાથે એમનું આ પ્રકારનું રાજનીતિક ટ્યુનિંગ પ્રમાણમાં ઓછું થતું હતું કારણ કોંગ્રેસ એક પરિવારની પાર્ટી છે એટલે પરિવારના ખીલે જે જુદા જુદા લોકો બંધાયેલા છે

રજૂઆતો સાંભળતું નહોતું પણ જયારે ભાજપની સરકાર હતી અને એમની અવગણના થતી હતી ત્યારે પણ અનેક વખત ભાજપના મોડી મંડળ બાપુએ ઘણી વખત કરી તેમ છતાં પણ તેમની માંગણી સ્વીકારાતી નહોતી કે તેમને અવગણના કરવામાં હતી અને એ કારણસર ભાજપ સાથે છેડો પાડીને પોતાનો નવો પક્ષ રચ્યો હતો એ બાબતે શું કહેવું છે તમારું નહીં આપની વાતમાં એક ડિફરન્સ છે અભિજિત એ વખતે ભારતીય જનતા પાર્ટી સત્તામાં હતી અને આદરણીય કેશુભાઈ મુખ્યમંત્રી હતા સરકાર નવી સરકાર મજબૂતાઈથી ચાલતી હતી નંબર વન નંબર ટુ અત્યારે તો કોંગ્રેસ વિપક્ષમાં છે નંબર થ્રી ભારતીય જનતા પાર્ટીમાંથી છૂટા પડ્યા પછી બાપુએ જ્યારે રાજ્યપાની સરકાર બનાવી કોંગ્રેસે એમને ટેકો કર્યો એ પછી પાછો સત્તર મુદ્દા જુદા આપીને ભ્રષ્ટાચારના આક્ષેપો કરીને ટેકો કોંગ્રેસે પાછો ખેંચી લીધો અને બાપુએ વિધાનસભા ભંગ કરી ત્યારબાદ ચૂંટણી રાજ્યપાના નામે થઈ ત્યારે આખા ગુજરાતમાં સત્તામાં આવવા છતાં બાપુની ચાર જ સીટો આવી હતી એ ચાર સીટો આવ્યા પછી બાપુએ આજે કહ્યું છે કે કોઈ પણ પ્રકારની શરતો વિના કોંગ્રેસે એમને સ્વીકારી લીધા કારણ કે કોંગ્રેસ પેરેસાઇટ છે કોંગ્રેસ હંમેશા પરોપજીવી રીતે જ જીવે છે તમે જો આજે પણ સત્તરમાં પણ કોંગ્રેસ કોંગ્રેસે કોઈ કામો લોકોના કર્યા હોય કે સંવેદનશીલતાથી જોડાય એવું નથી કોંગ્રેસ જાતિ જ્ઞાતિના વેરઝેર અને કોક ક્યાંક નાની મોટી નબળાઈ ક્યાંક ઊભી થઈ છે એને પોતાની શક્તિ સમજીને પોતે સત્તામાં આવવાની કોશિશ કરે છે જો સત્તા એ હંમેશા છે રાજનીતિક જીવન જે હું કહું ત્રીસ તમને સવાલ છે તમને સવાલ પૂછવા માંગીશ કે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ભાજપમાં આવવા માટે ધારાસભ્યોને આમંત્રણ પાઠવ્યું છે કે જે બાપુના સમર્થક છે તેઓ આજે જે નેતા આવતીકાલે કદાચિત રાજીનામા આપી શકે છે કારણ કે હાઈકમાન્ડ તરફથી એવી અસર આવી છે કે જે લોકો આ સંમેલનમાં હાજર થયા હતા તેઓની સામે કેવા પ્રકારના પગલાં લેવા તેની વિચારણા કરી રહી છે ચિંતામાં આવી ગઈ છે કે તેઓને પક્ષમાંથી હાંકી કાઢવા કે પછી પક્ષમાં રાખવા અને આ તમામ મુદ્દે આવતીકાલે તેઓ રાહુલ ગાંધીએ એક બેઠક પણ બોલાવી છે બીજી બાજુ ભાજપે તમામ ધારાસભ્યોને ભાજપ માટે જોડાવાનું આમંત્રણ પણ પાઠવ્યું છે અને સાથે સાથે એવું પણ કીધું છે કે આ જે સમગ્ર મુદ્દે જે વાટાઘાટો થઈ અને આ જે સમગ્ર મુદ્દો ઉપછડ્યો છે બાપુએ એવું કીધું છે કે કોંગ્રેસને સમર્થકોની પોતાના ધારાસભ્યોની પીડાની પડી નથી ફક્ત આક્ષેપો જ કરવા છે પોતે કરે તો લીલા અને અમે કરીએ તો પાપ

એ રાજકીય રીતે ગુજરાતની અંદર ઓગણીસો ને અઠ્ઠાણું નવ્વાણુંથી સક્રિય છે એટલે એ પરિપ્રેક્ષમાં આપણે જોઈએ તો એ મોરચો નથી અમે જે રીતે આવી રહ્યા છીએ એ ગુજરાતની તાસીર અને પરિસ્થિતિને ધ્યાને લઈને આવી રહ્યા છીએ એક વાત એની અંદર અમે પૂરેપૂરા વિશ્વાસુ અને કમ્પ્લીટલી કોન્ફિડન્સમાં છે કે આ વખતે ગુજરાતની જનતા એનસીપીને અને અમારા માનનીય શ્રી પ્રફુલ્લભાઈ પટેલના નેતૃત્વને એક વર્ષથી અમારા અભ્યાસ દરમિયાન અમે કહીએ છીએ કે એક વર્ષના અમે જે પ્રવાસો કર્યા જે પબ્લિકના જનતા વચ્ચે ગયા આપણે આપણે ટૂંકમાં ટૂંકમાં વાત 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 કરીએ 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 હવે સમયનો અભાવ છે ટૂંક કોંગ્રેસની રણનીતિ માટે આપણે એને કોઈ ગાઈડલાઈન દેવા જેવી એટલા માટે નથી કે બાપુએ પોતાની વાતની અંદર જે ચર્ચા કરી એ બંને પક્ષોથી નારાજગી વ્યક્ત કરી છે બંને પક્ષોની બાપુ ભારતીય જનતા પાર્ટી એ પણ જેવું બાપુએ એના કડવા અનુભવ કહી દીધા કોંગ્રેસના કડવા અનુભવ પણ બાપુએ બહુ વ્યવસ્થિત ભાષામાં કીધા આ પરિસ્થિતિની અંદર બહાર નીકળતાની સાથે બાપુએ એ પણ કીધું હું કોઈ પણ નવો પક્ષ નહીં સ્વીકારું પણ રાજનીતિ નિવૃત્ત નહીં થવું શંકરસિંહ વાઘેલા સિત્યોતેર વર્ષે પણ તેઓ પોતાની જાતને રિટાયર નથી ગણતા રાજકારણ માંથી તેઓ નિવૃત્તિ નહીં લે હા કોંગ્રેસ ને છોડ્યું છે પરંતુ તેઓ રાજનીતિ નહીં છોડે કોઈક ના કોઈક રીતે તેઓ હંમેશા ચર્ચામાં અને રાજકારણમાં સક્રિય રહેશે જ તો આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમણે જે જનતા જોગ સંદેશ આપ્યો છે આ સંદેશમાં તેઓએ કોંગ્રેસના જે પણ નબળા પાસા હતા તેને સપાટી પર લાવી દીધી છે અને આ નબળા પાસા ક્યાંક ને ક્યાંક ભાજપ માટે સારા પાસા અને સારી તાસીર લઈને આવે તો નવાઈ નહીં હવે જનતાએ જાગી જવાની જરૂર છે મનહરભાઈ અનિલભાઈ અભિજીતભાઈ આપો ચર્ચામાં જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર બાપુની બગાવત કેટલાક છેલ્લા સમયથી ચર્ચાની ચકદોળીચડીથી કોંગ્રેસને પણ ગભરોળી રહી હતી અને કોંગ્રેસ હવે એવું કહે છે કે અમે બાપુને ક્યારેય હાંકી કાઢ્યા નથી બીજી બાજુ બાપુએ કીધું કે ચોવીસ કલાક પહેલાં મને કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો મેં કોંગ્રેસને મુક્ત કર્યો છે અને મેં મારા બધા સમર્થકોને પણ મુક્ત કર્યા છે હવે મુક્ત કોણ થાય છે મુક્ત ભાજપ બને છે મુક્ત